નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ આ ધોરણ ગણિત વિષયમાં પ્રકરણ આપણે આગળ અપૂર્ણાંકો છે જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પચાસ જીરો પોઈન્ટ પાંચસો એ સમ દશાંશ અપૂર્ણાંકો છે કયા કયા જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પચાસ અને જીરો પોઈન્ટ પાંચસો એ સમ દશાંશ અપૂર્ણાંકો છે બીજું જોઈશું બે પોઇન્ટ ત્રણ બે ત્રીસ અને બે ત્રણસો એ સમ દશાઉ સપૂર્ણાંકો છે કયા કયા બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ત્રીસ બે પોઈન્ટ ત્રણસો એ સમ દશાઉ સપૂર્ણાંકો છે બીજું જોઈશું એક ગ્રેટર ધેન ઝીરો પોઈન્ટ નવ્વાણું એક ઝીરો નવ લેસ ધેન એક પોઇન્ટ ઝીરો બે ગ્રેટર ધેન એક નવસો નવ્વાણું આગળ ત્રણ પોઇન્ટ પાંચ ગ્રેટર ધેન ત્રણ પોઇન્ટ ચાર પોઈન્ટ પાંચ ગ્રેટર ધેન ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ અને છેલ્લું છે અહીંયા જીરો પોઈન્ટ ત્રેપન ગ્રેટર દેન ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેપન તો આ કેટલાક મુદ્દા હતા એ તમારે યાદ રાખવાના છે બરાબર ગ્રેટર ધન કોને કહેવાય કોને કહેવાય એ ચિહ્નની આપણે અહીંયા વાત કરી અપૂર્ણાંકોની વાત કરી આગળ વધીશું હવે યાદ રાખવા જેવા મુદ્દા બીજા કે એક રૂપિયા બરાબર સો પૈસા માટે પાંચ પૈસા બરાબર પાંચ સતાંશ રૂપિયા બરાબર જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ રૂપિયા થાય તો પચીસ પૈસા બરાબર પચીસ સતાંશ રૂપિયા બરાબર જીરો પોઈન્ટ પચીસ રૂપિયા થાય આગળ જોઈશું એક મીટર બરાબર સો સેન્ટીમીટર માટે સાત સેન્ટીમીટર બરાબર સાત સતાવ મીટર બરાબર જીરો પોઈન્ટ જીરો સેવન મીટર થાય માટે આગળ જોઈશું એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ માટે પાંચ ગ્રામ બરાબર પાંચ પાંચના છેદમાં એક હજાર કિલોગ્રામ બરાબર જીરો 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 કિલોગ્રામ થાય માટે પચીસ ગ્રામ બરાબર કેટલા થાય

કે દશાંશ સંપૂર્ણાકોના સરવાળા કે બાદબાકી કરતી વખતે દશાંશ સંખ્યાઓને એકબીજાની નીચે દશાંશ ચિહ્ન આવે તે રીતે ગોઠવવામાં આવે છે જરૂર હોય ત્યાં સ્થાનમાં શૂન્ય મૂકવામાં આવે છે બે ઉદાહરણ આપે છે સરવાળાનું નેક એક બાકીનું આપ્યું છે ત્રણ પોઈન્ટ પાંચસો ત્રણ પોઈન્ટ પાંચસો અડતાલીસ હતા બે પોઈન્ટ ઝીરો ત્રણ અહીંયા જો તમે ત્રણ પોઈન્ટ પાંચસો અડતાલીસ અહીંયા અહીંયા કુલ ચાર અંક દેખાય છે અહીંયા ત્રણ અંક દેખાય છે દશાંશ ચિહ્ન સાથે

6.342 તો લખી 17.060 હવે અહીં આપણે જગ્યા ખાલી પડતી તો શૂન્ય લખી દીધું 17.060 -= 6.342 અહીં પણ શૂન્ય લખી દીધું આપણે બરાબર તો જવાબ મળશે 10.718 તો કેવી કે જે જવાબ મળશે આપણને 10.718 તો આ રીતે 10 માંથી 2 જાય તો 8 બરાબર અહીંયા અહીંયા દશક લઈશું 5 માંથી 4 જાય તો 1 અહીંયા ભી આપણે દશક 10 માંથી 3 જાય તો 7 અહીંયા આપણે દશક લઈ લેશું અહીંયા બરાબર છ કી અહીંયા છ માંથી શૂન્ય અને એક બરાબર સરવાળાનો દાખલો આપણે ચર્ચા કરી મિત્રો આજના વિડીયોમાં તમને ખુશી તે બી આશા વિદ્યાર્થી મિત્રો શ્રી ગણાયનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણાયનામાં જય માતાજી હવે ધોરણ છ માં ગણિત વિષયમાં પ્રકરણ આઠ દસાં સંખ્યામાં થોડું આપણે આગળ વધીશું જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલો નંબર એક કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે દાખલો જોઈશું જોઈશું કે દશાંશ માટે ત્રણ દશાંશ લેસ દેન ચાર દશાંશ આ લેસ દેન છે ત્રણ દશાંશ લેસ દેન ચાર દશાંશ માટે જીરો પોઈન્ટ ત્રણ લેસ દેન જીરો પોઈન્ટ ચાર માટે જીરો પોઈન્ટ ચાર એ જીરો પોઈન્ટ ત્રણ કરતા મોટી સંખ્યા

1.23 કે 1.2 અથવા 1.20 પર બોલી શકાય 1.23 કે 1.2 એટલે કે 1.23 = 123 સતાંશ અને 1.2 = 12 દશાંશ = 120 સતાંશ લખી શકાય કેમ 1.20 લખી દઈએ તો 120 સતાંશ પણ આપણે અહીં લખી શકાય છે માટે 123 સતાંશ ગ્રેટર ધેન 123 સતાંશ ગ્રેટર ધેન 120 સતાંશ માટે 1.23 ગ્રેટર ધેન 1.2 માટે 1.23 એ 1.2 કરતા મોટી સંખ્યા છે જોઈશું ચોથો દાફલો આગળ એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ તો લખ્યું એક પોઈન્ટ પાંચ બરાબર પંદર દશાંશ પંદર દશાંશ બરાબર એકસો પચાસ સતાંશ લખીએ કેમ અહીંયા એક પોઈન્ટ પાંચ શૂન્ય દે બરાબર પાંચ પછી શૂન્ય મેરી દે એક પોઈન્ટ પચાસ થઈ જાય માટે એકસો પચાસ સતાંશ પણ આપણે અહીંયા લખી શકાય

એક હજાર ચારસો એકત્રીસ સહસ્ત્રાંશ અને એક પોઈન્ટ ચારસો નેવું બરાબર ચારસો નેવું સહસ્ત્ર માટે એક હજાર ચારસો એકત્રીસ સહસ્ત્રાંશ લેસ દેન એક હજાર ચારસો નેવું સહસ્ત્રાંશ માટે એક પોઈન્ટ ચારસો એકત્રીસ લેસ દેન એક પોઈન્ટ ચારસો નેવું માટે એક પોઈન્ટ ચારસો નેવું એ એક પોઈન્ટ ચારસો એકત્રીસ કરતા મોટી સંખ્યા છે છઠ્ઠું જોઈશું પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ છસો ત્રણ તો લખ્યું પાંચ પોઈન્ટ ચોસઠ બરાબર પાંચસો ચોસઠ સતાંશ બરાબર પાંચ હજાર છસો ચાલીસ સહસ્ત્રાઉશ કેમ સહાંશ લખ્યું હજુ પાંચ પોઈન્ટ છસો ચાલીસ છે ચાર પાંચ શૂન્ય મેરી પાંચ પોઈન્ટ છસો ચાલીસ થઈ જાય તો લખ્યું આપણે પાંચ હજાર છસો ચાલીસ સહસ્ત્રાઉસ પાંચ પોઈન્ટ છસો ત્રણ બરાબર પાંચ હજાર છસો ત્રણ સહસ્ત્રાંશ હવે બંને સરખી થઈ ગઈ બરાબર લખ્યું માટે પાંચ હજાર છસો ચાલીસ સહસ્ત્રાંશ ગ્રેટર દેન પાંચ હજાર છસો ત્રણ સહસ્ત્રાંશ માટે પાંચ પોઈન્ટ ચોસઠ ગ્રેટર દેન પાંચ પોઈન્ટ છસો ત્રણ માટે પાંચ પોઈન્ટ ચોસઠ એ પાંચ પોઈન્ટ છસો ત્રણ કરતા મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા સાથે આઠ પોઈન્ટ ત્રણ ના દાખલા એકમાં આપણે શું ક્યાં કઈ સંખ્યા મોટી છે આપણે દશાંક સંખ્યા આપી હતી એમાંથી આપણે ગ્રેટર દેન લેસ દેનનો ઉપયોગ કરી મોટી સંખ્યા શોધી કાઢી અને નાની સંખ્યા પણ શોધી કાઢી એટલે કે મોટી સંખ્યા આપણે આપણે શોધવાની હતી એ પણ શોધી કાઢી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં સાથે આઠ પોઈન્ટ ત્રણના દાખલા નંબર એકમાં તમને ખૂબ સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાયનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ આયનામાં જય માતાજી હવે ધોરણ છ ના ગણિત વિષયમાં પ્રકરણ આઠ દશાંશ સંખ્યામાં હવે થોડું આપણે આગળ વધીશું જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલો નંબર બે દાખલો નંબર બે આપણે સૂચના શું આપી છે કે આ પ્રકારના પાંચ વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો એટલે કે આપણે જે દાખલો એકમાં કઈ સંખ્યા મોટી શોધી છે એના કીધું છે કે દાખલો એક પ્રમાણે આ પ્રકારના પાંચ પાંચ વધુ વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો તો આપણે ઉદાહરણ બનાવ્યા છે તો શોધ્યું ઉદાહરણ નંબર એક જીરો પોઈન્ટ બત્રીસ કે જીરો પોઈન્ટ ત્રેવીસ તો લખ્યું જીરો પોઈન્ટ બત્રીસ ગ્રેટર દેન ઝીરો પોઈન્ટ ત્રેવીસ બીજું પાંચ પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ પંચાવન તો લખ્યું પાંચ પોઈન્ટ પાંચ ગ્રેટર દેન ઝીરો પોઈન્ટ पंचावन तीजू एक पॉइंट पांच के पांच पॉइंट एक तो पांच पॉइंट एक ग्रेटर देन एक पॉइंट पांच चौथु ब पॉइंट के ब पॉइंट तैंसठ तो लख्यू के बोईन तिरठ लख पॉइंट तैंसठ ग्रेटर ग्रेटर देन ब पॉन् ग्रेटर देन ब पॉन्ट छत्स जीरो पॉइंट के झीरो पॉइंट जीरो पॉइंट के झीरो पॉइंट जीरो तैंसठ तो पॉइंट तेसठ ग्रेटर देन झीरो पॉइंट जीरो

દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો એમાં પેલો દાખલો જોઈશું પાંચ પૈસા તો લખી સૂત્ર છે આપણે સો પૈસા બરાબર રૂપિયો માટે એક પૈસો બરાબર એક સતાંશ રૂપિયો માટે પાંચ પૈસા બરાબર પાંચ ગુણ્યા એક સતાંશ રૂપિયા બરાબર પાંચ સતાંશ રૂપિયા બરાબર જીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા થાય બીજો દાખલો જોઈશું વીસ પૈસા તો સૂત્ર એનું જ વાપરીશું આપણે જે અહીંયા વાપરીશું એ રીતે

बराबर ₹50 वत्ता + एक ₹50 = 90 90 * 1/100 = ₹50 + 90/100 = ₹50 + 0.90 = ₹50.90 થાય. આગળ જોઈશું ચોથો દાખલો 725 પૈસા તો લખ્યું 100 પૈસા = ₹1 માટે 1 પૈસો = 1/100 થાય. માટે 725 પૈસા = સાતસો પચીસ પૈસા બરાબર સાતસો પચીસ સતાવ રૂપિયા થાય સાતસો પચીસ સતાઉસ રૂપિયા થાય બરાબર હવે આપણે આનું થોડું આગળ વર્ગીકરણ કરી દીધું છે વિભાજન કરી દીધું છે બરાબર સાતસો વત્તા પચીસ છેદમાં સો રૂપિયા બરાબર સાતસો છેદમાં સો વત્તા છેદમાં સો રૂપિયા બરાબર અહીંયા બે બેસો નીવડી જશે એટલે સાત જશે સાત વત્તા જીરો પોઈન્ટ રૂપિયા બરાબર સાત પોઈન્ટ રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શું શીખ્યા દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપ આપણે દશાં નો હતું દરેકમાં રૂપિયા

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશમ જય માતાજી હવે ધોરણ છ ના ગણિત વિષયમાં પ્રકરણ આઠ દશાંશ સંખ્યામાં થોડું આપણે આગળ વધીશું જોઈશ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર દાખલો નંબર બે દશાંશ ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો પેલો દાખલો જોઈશું પંદર સેમી તો સૂત્ર છે સો સેમી બરાબર એક મીટર માટે એક સેમી બરાબર એક સતાવંશ મીટર થાય માટે પંદર સેમી બરાબર કેટલા થાય પંદર ગુણ્યા એક સતાવશ મીટર બરાબર પંદર સતાવશ મીટર બરાબર જીરો પોઈન્ટ પંદર મીટર થાય પંદર સતાવશ મીટર બરાબર જીરો પોઈન્ટ પંદર મીટર થાય બીજો દાખલો જોઈશું બે મીટર પિસ્તાલીસ સેમી સૂત્ર આ જે વાપર્યું છે એ એ જ અહીંયા વાપરીશું સો સેમી બરાબર એક મીટર માટે એક સેમી બરાબર એક સતાઉશ મીટર માટે બે મીટર પિસ્તાલીસ બરાબર બે મીટર વત્તા પિસ્તાલીસ બરાબર બે મીટર વત્તા પિસ્તાલીસ ગુણ્યા એક સતાવશ મીટર બરાબર બે મીટર વત્તા પિસ્તાલીસ સતાવશ મીટર બરાબર બે મીટર વત્તા જીરો પોઈન્ટ પિસ્તાલીસ મીટર બરાબર બંનેનો સરવાળો કરીશું તો બે પોઈન્ટ પિસ્તાલીસ બે પોઈન્ટ પિસ્તાલીસ મીટર થાય ત્રીજો દાખલો જોઈશું ચારસો ઓગણીસ સેમી તો અહીંયા પણ એ સૂત્ર વાપરીશું જે પ્રથમ અને દ્વિતીય દાખલામાં પ્રથમ અને બીજા દાખલા જે સૂત્ર વાપરીશું અહીંયા તો સો સેમી બરાબર એક મીટર માટે એક સેમી બરાબર એક સતાવશ મીટર માટે ચારસો ઓગણીસ સેમી બરાબર ચારસો ઓગણીસ ગુણ્યા એક સતાવશ મીટર બરાબર ચારસો ઓગણીસ સતાવશ મીટર થાય અહીંયા અહીંયા આપણે ડીવાઈ કરી દીધું છે બરાબર ચારસો સત્તાંશ મીટર ચાર પોઈન્ટ ઓગણીસ મીટર થાય વિદ્યા મિત્રો દાખલો નંબર બે પૂરો થાય છે એમાં તમને સહજ પડશે એવી આશા રાખું છું જોઈશું આગળ આપણે દાખલો નંબર ત્રણ દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો હવે પહેલો દાખલો જોઈશું પાંચ મીમી તો સૂત્ર વાપર્યું છે દસ મીમી બરાબર એક સેમી માટે એક મીમી બરાબર એક દશાં સેમી થાય માટે પાંચ મીમી બરાબર પાંચ ગુણ્યા એક દશાં સેમી બરાબર પાંચ દશાઉ સેમી બરાબર ઝીરો પોઈન્ટ પાંચ સેમી થાય બીજો દાખલો જોઈશું નવ સેમી આઠ મીમી નવ સેમી આઠ મીમી તો દસ મીમી બરાબર એક સેમી માટે એક મીમી બરાબર એક દશાંશ સેમી માટે નવ સેમી આઠ મીમી બરાબર નવ સેમી વધતાં આઠ મીમી બરાબર નવ સેમી વધતાં આઠ ગુણ્યા એક દશાંશ સેમી બરાબર નવ સેમી વધતાં આઠ દશાંશ સેમી બરાબર નવ સેમી વધતાં ઝીરો પોઈન્ટ આઠ સેમી બરાબર બંનેનો સરવાળો કરીએ નવ સેમી વધતા ઝીરો પોઈન્ટ આઠ સેમીનો સરવાળો કરીએ તો નવ પોઈન્ટ આઠ સેમી થાય હજી વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર બરાબર બાકી છે અધૂરો છે એ આપણે પૂરો કરીશું

માટે એક મીમી બરાબર એક દશાંશ સેમી થાય દસ મીમી બરાબર એક સેમી માટે એક મીમી બરાબર એક દશાંશ સેમી થાય માટે તાણું મીમી બરાબર તાણું ગુણ્યા એક દશાંશ સેમી બરાબર તાણું દશાંશ સેમી બરાબર અહીંયા તાણું દશાંશ સેમીનું આપણે ડિવાઇડેડ કરી દીધું લખ્યું નેવું દશાંશ વત્તા ત્રણ દશાંશ સેમી શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે નવ ગણાશે નવ વત્તા જીરો પોઈન્ટ ત્રણ સેમી બરાબર નવ વત્તા જીરો પોઈન્ટ ત્રણ સેમી બરાબર નવ પોઈન્ટ ત્રણ સેમી થાય તો અહીંયા વિદાય મિત્રો દાખલો નંબર ત્રણ પૂરો થાય છે એમાં તમને સમજ પડશે કે આસાર આપકો જોજો દાખલાનો બરચાર દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર એટલે કે કિમી સ્વરૂપ્ય દર્શાવો એમાં પ્યારો દાખલો 8 મીટર 1000 મીટર બરાબર 1 કિલોમીટર માટે 1 મીટર બરાબર 1 1 સહસ્રાંશ કિલોમીટર 1 સહસ્રાંશ કિલોમીટર એટલે કે 1 1 હજારાંશ કિલોમીટર માટે 8 મીટર બરાબર 8 * 1000ાંશ કિલોમીટર બરાબર 8000ાંશ કિલોમીટર બરાબર 8000ાંશ કિલોમીટર બરાબર 0.008 એટ કિલોમીટર જીરો એટ કિલોમીટર થાય બીજો આપણે જોઈશું સિત્તેર કિમી પાંચ મીટર અહીંયા પણ આપણે સૂત્ર એ જ વાપરીશું એક હજાર મીટર બરાબર એક કિલોમીટર માટે એક મીટર બરાબર એક કિલોમીટર

મીટર થાય વિદાય મિત્રો દાખલો નંબર ચાર પૂરો થાય છે એમાં પણ તમને સમજ પડી હશે એવી આશા રાખું છું આગળ વધીશું દાખલો નંબર પાંચ દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો એમાં પહેલો દાખલો જોઈશું બે ગ્રામ ત્યાં સૂત્ર વાપરીશું એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ માટે એક ગ્રામ બરાબર એક હજાર કિલોગ્રામ માટે બે ગ્રામ બરાબર બે ગુણ્યા એક હજાર કિલોગ્રામ બરાબર બે

तर हजारत्ता सात सौ पचास छेद एक हजारूरो किग्राम बराबर हा डिवाइडेड कर दस अं बुप लगे हजार सात सौ पचास बराबर छेद एक हज़ार किलोग्राम बराबर लगे त्रो हजार छदमा एक हजार त्रेद एक हजार सात सौ पचास ना छेद एक हजार कि अँ आप त्रो शून्य उड़ाई दी थी बराबर जो तेरे त्रेस त्रता जीरो सात सौ पचास किलग्राम बराबर ત્રણ વત્તા જીરો પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ બરાબર ત્રણ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર પાંચમાં આપણે શું શીખ્યા દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દશાવો શીખ્યા દાખલા નંબર ચારમાં દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દશાવો શીખ્યા અને દાખલો ત્રણ અધૂરો તે પણ આપણે પૂરો કર્યો કે દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ દાખલા આપણે આ વિડીયોમાં જોયા છે એ દરેકે દરેક દાખલામાં તમને ખૂબ સમજ પડશે તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશનામાં જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ જય માતાજી હવે ધોરણ છ ના ગણિત વિષયમાં પ્રકરણ આઠ દશાંશ સંખ્યામાં થોડું આપણે આગળ વધીશું જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર જેનો દાખલો નંબર પાંચ અધૂરો છે એ પૂરો કરી દઈએ એટલે અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર પૂરું થઈ જશે દાખલો નંબર પાંચ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર દાખલો નંબર પાંચ દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે રૂપિયા દશાવો એમાં ત્રીજો દાખલો જોઈશું છવ્વીસ કિલોગ્રામ પચાસ ગ્રામ છવ્વીસ કિગ્રા પચાસ ગ્રામ તો સૂત્ર વાપરીશું

જીરો પોઈન્ટ જીરો પચાસ કિલોગ્રામ થાય હવે છવ્વીસ કિલોગ્રામ વધતા જીરો પોઈન્ટ જીરો પચાસ કિલોગ્રામનો સરવાળો કરીશું તો જવાબ મળશે છવ્વીસ પોઈન્ટ ઝીરો પચાસ કિલોગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સધાય આઠ પોઈન્ટ ચાર આ વિડીયો સાથે પૂરું થાય છે સધ્યા આઠ પોઈન્ટ ચાર આ વિડીયો સાથે પૂરું થાય છે અને દાખલા નંબર પાંચ પણ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર પાંચમાં એટલે એકથી પાંચે પાંચ દાખલા આપણે જે જેટલા પણ વિડીયોમાં આપણે જોયા એમાં એમાં છેલ્લે છેલ્લા વિડીયોમાં દાખલો પાંચ પૂરો કર્યો દરેકે દરેક દાખલામાં તમને ખુશ સમજ પડશે અને બીજી ખાસ નોંધ દરેકે વિડીયો ખાસ ધ્યાનથી સાંભળવાનો છે જોવાનો છે એટલે તમને ખ્યાલ આવશે બરાબર કે દાખલો કેવી રીતે ગણેલો છે મેં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં તમને ખુશ સમજ પડશે તેવી આશા રાખું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ જય માતાજી